નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની YouTube ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણો ટાર્ગેટ છે કે ગુજરાતમાં કોઈ પણ કોણે બેઠેલો વિદ્યાર્થી ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્રમાં સારા ગુણ મેળવી શકે તે હેતુસર આપણે આ ચેનલ પર મોસ્ટ આઈએમપી દાખલાઓનું સોલ્યુશન કરાવવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, એ ગ્રુપમાં જોડાઈ જાઓ. એની અંદર આપણે મોસ્ટ આઈએમપી દાખલા પ્લસ તેનું સોલ્યુશન સાથે સાથે ગાલા એસાઇનમેન્ટનું તમને સોલ્યુશન મળી જશે. આજે આપણે આ વિડીયોની અંદર આંકડાશાસ્ત્ર પ્રશ્નપત્ર 4ના વિભાગ એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર કુલ 20 એમસીક્યુ પૂછાય છે. એની અંદરથી પહેલો એમસીક્યુ તમને સ્ક્રીન પર દેખાય છે કે જીવન નિર્વાહ ખર્ચ સૂચના સૂચકાંકની રચનામાં કયા ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે? તો છૂટક ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજા નંબરનો એમસીક્યુ છે આપણો, લાસ્ટ યરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? આધાર વર્ષનો વપરાશ લેવામાં આવે છે. ત્રીજા નંબરનો એમસીક્યુ છે કે જ્યારે બે ચલની કિંમતોમાં પ્રસાર વધુ હોય ત્યારે સહસંબંધાંક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે? સ્પીઅરમેન ક્રમાંક સહસંબંધનો રીતનો ઉપયોગ થાય છે. ચોથા નંબરનો એમસીક્યુ છે, કાર્લ પિયર્સનના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? તો અંશની અંદર એક્સ અને વાય નું સહવિચરણ દર્શાવે છે. નેક્સ્ટ પાંચમા નંબરનો એમસીક્યુ છે, વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાન તૂટી એટલે ઈ શું થાય? એટલે ઈ નું સૂત્ર શું થાય? વાય માઇનસ વાય કેપ, ખરેખર કિંમત માઇનસ અંદાજિત કિંમત. નેક્સ્ટ એમસીક્યુ છઠ્ઠા નંબર પર પહોંચીએ કે નીચેના પૈકી BYX નું કયું સૂત્ર સાચું છે? BYX નું BYX બરાબર R ગુણ્યા SY / SX. નેક્સ્ટ MCQ સાતમા નંબરનો છે, મોસમી ઘટકના કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? તો કે શૂન્ય પ્રમાણમાં ફેરફારો થાય છે. નેક્સ્ટ આઠમા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ફેરફારોને મોસમી ઘટકની અસર થાય છે? તો શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા એ મોસમી ઘટક કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન છે, 6 બાજુવાળા 3 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. 6 બાજુ છે અને કેટલા પાસા ઉછાળવાના? 3. હવામાં કેટલા રહેશે? 3. એટલે હવામાં શું રહેશે? 3. એટલે જવાબ શું આવે? 6 ની 3 ઘાત. તો બનતા નિદર્શ અવકાશમાં નિદર્શ બિંદુઓની કુલ સંખ્યા કેટલી કહેવાય? 6 ની 3 ઘાત જવાબ આવશે આપણો. નેક્સ્ટ પ્રશ્ન છે 10મા નંબરનો એમસીક્યુ, નિદર્શ અવકાશની બે ઘટનાઓ A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે. તો P B માઇનસ A નીચેના પૈકી કોના બરાબર થાય? તો એમ તો આપણો PB માઇનસ A નો સૂત્ર શું કહેવાય? PB માઇનસ PA છેદ B. પણ અહીંયા દાખલામાં A અને B પરસ્પર નિવારક છે, નિવારક છે એટલે આ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે જવાબ આપણો શું બને? POB બને. શું બને? POB. નેક્સ્ટ 11મા નંબરનો એમસીક્યુ છે, n પ્રાચલો વાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? તો આની અંદર દ્વિપદી વિતરણની અંદર મધ્યકનું સૂત્ર શું થાય? NP થાય. n ની કિંમત કેટલી આપેલી? 10. p ની કિંમત નથી કહેલી. કયું કીધું છે? ધન વિષમ કીધું છે. ધન વિષમ હોય એટલે p ની કિંમત 0.5 કરતા નાની હોય. તો આના કરતા હું આના ગુણાકારમાં હું 0.5 કરતા નાની કિંમતનો ગુણાકાર કરું તો જવાબ કેવો આવશે? 5 કરતા નાનો આવશે. તો આની અંદર 5 ન હોઈ શકે, 9 ન હોઈ શકે, 7 ન હોઈ શકે. આપણો જવાબ શું રહેશે? 3. 12મા નંબરનો એમસીક્યુ છે, એક સંભાવના વિતરણ માટે મધ્યક ન્યુ બરાબર 2.1 અને ex નો વર્ગ બરાબર 10, તો તેનું વિતરણ શોધો. તો સંભાવના એક અસતત સંભાવના વિતરણ માટે વિચરણનું સૂત્ર શું બને છે? ex નો સ્ક્વેર માઇનસ કૌંસની અંદર ex નો હોલ સ્ક્વેર. આ ex શું કહેવાય? મધ્યક કહેવાય. તો અહીંયા ex ના વર્ગની કિંમત કેટલી આપેલી છે આપણને? 10 આપેલી છે. માઇનસ ex નો વર્ગ એટલે મધ્યક. મધ્યકની કિંમત કેટલી છે? 2.1. 2.1 નો વર્ગ બરાબર 10 માઇનસ 2.1 એટલે 21 નો વર્ગ કેટલો થાય? 4.41. તો જવાબ કેટલો આવશે આપણો? 5.59. જવાબ શું રહેશે? 2. 13મા નંબરનો એમસીક્યુ છે, n અને p પ્રાચલ વાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે, એનો મતલબ x બરાબર શું થાય? 0. તે ઘટનાની સંભાવના માટેનું સૂત્ર નીચેનામાંથી કયું છે? તો આનું સૂત્ર p ઓફ x નું છે શું?
એન સી એક્સ પી ની એક્સ ઘાત ગુણ્યા ક્યુ ની એન માઇનસ એક્સ ઘાત, એક્સ ની જગ્યાએ ઝીરો મૂકો એટલે આપણને બી જવાબ મળે, એન સી ઝીરો પી ની ઝીરો ઘાત અને ક્યુ ની એન માઇનસ ઝીરો ઘાત એટલે એન લખવામાં આવે. નેક્સ્ટ 14 નંબરનો આપણો પ્રશ્ન છે, પ્રમાણિત પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય નીચેના પૈકી કયું છે? તો f z બરાબર 1 / વર્ગમૂળમાં 2 pi ગુણ્યા e ની માઇનસ 1/2 ઇન્ટુ z નો વર્ગ, જ્યાં z માઇનસ અનંત થી પ્લસ અનંત સુધી હોઈ શકે છે. 15 નંબરનો એમસીક્યુ છે, પ્રામાણ્ય વિતરણમાં 95% અવલોકનો કયા વિસ્તારમાં સમાયેલા હોય? તો મ્યુ પ્લસ માઇનસ 1.96 સિગ્માની અંદર. 16 નંબરનો એમસીક્યુ છે, પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે. મધ્યક કેટલો છે? 11. પ્રથમ ચતુર્થક ક્યુ 1 બરાબર કેટલા છે? 3. તો ક્યુ 3 ની ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હોય? એટલે ક્યુ 3 બરાબર કેટલા? હવે જુઓ, પ્રામાણ્ય વિતરણની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેની કિંમત સરખી હોય, તો અહીંયા આપણે મધ્યસ્થનો કયો સૂત્ર આની અંદર લાગે? મધ્યસ્થ બરાબર ક્યુ 3 પ્લસ ક્યુ 1 / 2. મધ્યસ્થનો જવાબ કેટલો કહેવાશે? 11. ભાગાકાર વાળા બે આ બાજુ આવે, ગુણાકારમાં ક્યુ 3 ની કિંમત જાણતા નથી, ક્યુ 1 ની જગ્યાએ 3 આપેલા છે, 11 × 2 = 22 પ્લસ 3 ને ઉપાડીને આ બાજુ લાવો તો માઇનસ 3 બરાબર ક્યુ 3 થશે. તો ક્યુ 3 બરાબર 22 માંથી 3 જશે, જવાબ કેટલો આવશે આપણો? 19. 17 નંબરનો એમસીક્યુ છે, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવામાં આવે? અંતરાલ કહેવામાં આવે. શું કહેવામાં આવશે? અંતરાલ. 18 નંબરનો એમસીક્યુ છે, માઇનસ બી નું 0.02 સામીપ્યને અંતરાલ સ્વરૂપમાં નીચેના પૈકી કયું કહેવાય? તો અંતરાલ સ્વરૂપમાં એક વખત માઇનસ કરવાનું, એક વખત પ્લસ કરવાનું, 2 - 0.02 અને 2 થશે -2 + 0.0. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, -2.02 અને અહીંયા માઇનસ પ્લસ શું થશે? માઇનસ, મોટી સંખ્યા નિશાની આવશે, -1.98, એટલે આપણો જવાબ શું આવશે? સી. 19 નંબરનો એક એમસીક્યુ છે, એક્સ બરાબર એ વિધેય આગળ વધતું હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો એની કિંમત 0 કરતા કેવી હોય? મોટી, કેમ કે વિધેય આગળ વધતું છે. અને 20 નંબરનો છેલ્લો એમસીક્યુ છે, f' x બરાબર એક્સ ની 3 - 4x + 1 છે, એક્સ બરાબર 1 મૂકો. ચાલો તો આની અંદર શું થાય? 1 નો ઘન - 4 × 1 + 1 - 4 + 1 = 1 ઉડી જાય, જવાબ શું આવે? 0 - 4. એટલે f' x ની કિંમત 0 કરતા અહીંયા કેવી આવે છે? નાની નાની આવે છે. તો વિધેય કેવું કહેવાશે? ઘટતું કહેવાય. 0 કરતા મોટી હોય તો શું કહેવાય? વધતું કહેવાય. તો અહીંયા વિભાગ એ નો સોલ્યુશન થઈ ગયેલો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા જરૂરમંદ વિદ્યાર્થીઓ સુધી શેર પણ કરી દો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.